મુખ્ય કાર્યક્રમ નૃત્ય આવોને શ્રીજીની પાસે આવોને શ્રીજીની પાસે આ નૃત્યના શબ્દો છે અને આ શબ્દોની સાથે બાળકો પધારે છે નૃત્ય ગીત આવોને શ્રીજીની પાસે શ્રીજીની પાસે બેસી સારે ગમ ગાઈએ શ્રીજીની પાસે બેસી સારે ગમ ગાઈએ સાત સુરોની માળા ગૂંથી સાત સુરોની માળા ગૂંથી શ્રીજીને પહેરાવીએ આવો શ્રીજીની પાસે બેસી સારે ગમ ગાઈએ શ્રીજીની પાસે બેસી સારે સુરોનો રાજા રે કહેતા ઋષભ થકી તો બને છે રાગો જાજા શ્રીજીની પાસે બેસી સારે ગમ ગાઈએ
શ્રીજીની પાસે બેસી સારે ગમ ગાઈએ આ નૃત્ય ગીત બાળકોએ આપણી સમક્ષ રજૂ કર્યું. મિત્રો, એક એકથી ચડિયાતા અને જેમ બને તેમ જલ્દી જલ્દી ફાસ્ટ કાર્યક્રમો આપણી સમક્ષ આવી રહ્યા છે, ત્યારે હવે રજૂ કરીશું એક કોમેડી રૂપક દો દુની પાંચ. સાવરણી હો 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 હો, સાવરણી હો 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 હો, સાવરણી ઓ સાવરણી, હે સાવરણી હો 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 હો, સાવરણી હો 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 હો, સાવરણી સાવરણી. હોલે હોલે ધીરે ધીરે સાહેબની ખુરશી છે. સાહેબ છે? દેખાય તમને નથી ને? બહાર જાઓ, બહાર જાઓ, પૂછ્યા ઘાસ્યા વગર માય નહીં આવવાનું. કોને પૂછ્યું? મને. તમને તો પૂછ્યું. પણ અહીં નહીં પૂછવાનું, બહાર બહાર પૂછવાનું. પણ તમે તો અંદર છો. જો ભાઈ, અમે અંદર છીએ એટલે તમારે અંદર નહીં આવવાનું, સમજ્યા ને? તમે બહાર જાઓ, હું બહાર આવીશ પછી મને પૂછજો. હું તમને મળવા નથી આવ્યો. તો અહીં તમને મળવા કોણ નવરું છે? સાહેબ નથી. જો ભાઈ, એ કઈ નક્કી કહેવાય નહીં. તમને એમને બોલાયા છે? ના, પણ મારે એને મળવું છે. એમ ના મળે, એના માટે તો ટેબલ ઉપર કંઈક વજન મૂકવું પડે. વજન હવે મળશે? મળે ને, મળે ને, મળે ને. હવે શું કામ ન મળે? વજન મૂક્યા પછી બધું એ મળી રહે. હવે તો સાહેબ છે ને એ ક્લાસમાં છે, હમણાં થોડી વાર પછી આવશે. ત્યાં સુધી તમે અહીંયા બહાર બેસજો. પણ બહાર તો કોઈ નથી. તો તમારો નંબર પહેલો આવશે. માથાફોડ કરો નહીં અને મને મારું કામ કરવા દો. ભલે, હું બહાર બેઠો છું. આવાને આવા ચાલ્યા આવે છે. મારા બેટા, મને રૂપિયો આપતા મરવા પડે છે, અને હમણાં પેલો સાહેબ આવશે ત્યારે રોપ છાંટીને એડમિશનના 1000 રૂપિયા ઓકાવશે. ત્યાં પાછા વાંકા રહીને આપશે. મારા બેટાઓ, આ છોકરાઓ ભણીને શું શુક્રવાર વાળવાના છે? એ મોટા થઈને આવા સાહેબ થશે ને, પછી લોકો પાસેથી પૈસા પડાવશે. શું બોલ્યો? કઈ નહીં સાહેબ, કઈ નહીં, કઈ નહીં. આ તો હું તો વાતો કરતો હતો સાહેબ. 1000 વાર કહ્યું છે, કામ કરતી વખતે બડબડાટ નહીં જોઈએ. નહીં સાહેબ, એક એક ભાઈ તમને મળવા આવ્યા છે, અંદર આવ્યા હતા. ક્યાં છે? હવે બહાર છે સાહેબ, બહાર બેસાડ્યા છે મેં એને. તો તું બહાર જા અને એમને અંદર મોકલ. હલો, કોણ? ઓ રંભાબેન, આજકાલ તમારા ફોન જ આવતા નથી. હા બોલો બોલો. રાસ ગરબા? આઈ સી રાસ ગરબા કોમ્પિટિશનમાં નિર્ણાયક. પણ રંભાબેન, મને તેમાં શું સમજ પડે? હું તો સાયન્સનો શિક્ષક. તમે બાજુમાં બેસીને ગાઈડન્સ આપવાનો હતો, બરાબર છે? હે, આ બોલો બોલો, કેટલા વાગે? આવતીકાલે સાંજે 5 વાગે. ઓકે ઓકે. છૂટ્યા પછી ચા નાસ્તો? જરૂર જરૂર, તમારી સાથે જ. ચા પીધે તો જમાનો થઈ ગયો. હા ભલે, તો હું 5 વાગે આવી જઈશ. ગુડ મોર્નિંગ સર. હે, ગુડ મોર્નિંગ. યસ યસ યસ, ગુડ મોર્નિંગ. ક્યાંથી આવો છો? મારા ઘેરથી. વોટ આઈ મીન ઇઝ, તમને કોણે મોકલ્યા છે? મોકલ્યો કોઈએ નથી,
મારી મેળે જ આવ્યો છું, તમને વાંધો ન હોય ને તો ખુરશીમાં બેસું? વિદ્યાર્થી છો કે વિદ્યાર્થીના વાલી? બંને પ્રશ્ન ફરજિયાત છે કે મરજિયાત છે? સીધા જવાબ આપો, મારી પાસે ગપ્પા મારવાનો સમય નથી. આપ મારી પરીક્ષા લેવા બેઠા હો ને એટલા પ્રશ્નો કરો છો, પછી મારી વાત જ આગળ ક્યાં ચાલે? હું અગત્યની વાત કરવા આવ્યો છું સાહેબ. વિઝિટિંગ અવર પૂરો થઈ ગયો, મને મળવાનો સમય રોજ સવારના 9:30-10 હોય છે. 9:30 AM to 10:30 AM. તમારા AM PM માં મને ખબર ન પડે સાહેબ. ખબર કેમ ન પડે? ઓફિસની બહાર બોર્ડ છે. બોર્ડ તો છે, બોર્ડ છે. તો પછી? પણ લખાણ અંગ્રેજીમાં છે, હું સમજ્યો નહીં. તો મારા પટ્ટાવાળાને પૂછવું જોઈએ. એનું ગુજરાતી સમજાય એવું નથી સાહેબ. પણ હવે તો સમજી ગયા ને, આજનો મુલાકાતનો સમય પૂરો થઈ ગયો. કમ ટુમોરો. જી. ગમે તે દિવસે સવારે 9:30-10 આવજો. આજે જઈ શકો છો, અત્યારે હું કામમાં છું. હાજી, મને ખબર છે આપ બહુ કામી છો. એ મિસ્ટર, શું બકો છો? શું બક્યો સાહેબ? યોગ કરે તે યોગી, ભોગ ભોગવે તે ભોગી, કામ કરે તે કામી. આપ ખૂબ કામ કરો છો ને મિસ્ટર. આ એક પ્રતિષ્ઠિત શાળાની ઓફિસ છે, અહીં બેસીને આવી ગલીજ ભાષા વાપરશો તો મારે તમને પટ્ટાવાળા પાસે ધક્કા મરાવી બહાર કાઢવા પડશે. માફ કરજો સાહેબ, મને અમુક શબ્દોના અર્થમાં ગોટાળા થઈ જાય છે. ભણ્યા નથી લાગતા? ભણ્યો છું ને સાહેબ. આ પરમ કૃપાળુ રતાળુની છત્ર છાયા નીચે આ પ્રતિષ્ઠિત શાળામાં SSC સુધી ભણ્યો છું સાહેબ. છતાં પણ તમે ક્યારના શું બકી રહ્યા છો તેનું પણ તમને ભાન નથી. ત્યારે તો તમને મળવા આવ્યો છું. ફરીથી એડમિશન જોઈએ છે? ના જી, એવા ખરાબ દિવસો મારા દુશ્મનને પણ ના આપે એમ ઈચ્છું છું. કટ ઇટ શોર્ટ, ટૂંકી મુદ્દાસરની વાત કરો. ક્યારનો હું તમને ચાલ્યા જવાનો કહું છું, જતા નથી. અને નફટની જેમ ફાવે તેમ બોલો છો. નહીં ચાલે, નહીં ચાલે, મારી પાસે ફાલતુ વાતો કરવાનો ટાઈમ નથી. પણ રાસ ગરબા પછી રંભાબેન સાથે કલાક વાત કરવાનો ટાઈમ છે. ગેટ આઉટ, ગેટ આઉટ, ગેટ આઉટ. પ્યુન, પ્યુન, પ્યુન. એ નહીં આવે સાહેબ. કેમ? મેને મારે માટે ચાલેવા મોકલ્યો છે. હું એને નોકરીમાંથી કાઢી મૂકીશ. ચપરાસીની નોકરી વિશે ચર્ચા આપણે પછી કરીશું. બેસી જાઓ, બેસી જાઓ. મારે કોઈ જાતની ચર્ચા નથી કરવી. તો ના કરતા, પણ મારી વાત તો સાંભળશો ને? જુઓ મિસ્ટર ચોખડિયા, બધા મને ચોખડિયા તરીકે ઓળખે છે. મારું પૂરું નામ તમારી સ્કૂલના રેકોર્ડ્સમાં છે. તમને રસ પડે ને તો એ કઢાવીને જોઈ લેજો. અત્યારે મને ચોખડિયા કહેશો ને તો ચાલશે. અને સાહેબ, થોડી થોડી વારે ઊભા થઈને મને ઓફિસનું બારણું ના દેખાડો. હું મારી વાત પૂરી કર્યા વગર જવાનો નથી. તમારી પાસે આવવાનો, વાત કરવાનો મને સંપૂર્ણ અધિકાર છે, કારણ કે હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. મુદ્દા ઉપર આવો, પિષ્ટ પેષણ ના કરો. હાસ્તો, તમને પિષ્ટ પેષણ લાગે, કંટાળો આવે. અમારી જિંદગીમાં એકાદ બે પ્રિન્સિપાલ હોય, પણ તમારા આ કારખાનામાં તો દર સાલ સેંકડો છોકરા SSC નો સિક્કો લમડામાં ઠોકાવીને બહાર પાડતા હોય છે. આજથી 18 વર્ષ પહેલા તમારા કેળવણીના કારખાનામાં ટીપાઈ ટીપાઈને હું બહાર પડ્યો હતો. પણ તેનું આજે શું છે? તમને તમારું સર્ટિફિકેટ મળી ગયું ને, વાત પૂરી થઈ ગઈ? ના જી, વાત પૂરી નથી થઈ, વાત હવે શરૂ થાય છે. એટલે? તમારી સ્કૂલમાં મેં ભરેલી ફીના પૈસા પાછા જોઈએ છીએ. હે? 18 વર્ષ પહેલા તમારી આ પ્રતિષ્ઠિત શાળામાં મેં ભરેલી ટ્યુશન ફીનું રિફંડ માગું છું. રિફંડ? હા, રિફંડ. ફીનું રિફંડ? હાજી,
મે ભરેલી પાઈએ પાઈ પરત કરો, મારે પૈસાની અત્યારે સખત જરૂર છે. પણ તારે તમારે તમારે ફી પાછી શું કામ જોઈએ છે? કારણ કે મે ભરેલી ફીની સામે મને જે મળવું જોઈએ તે ન મળ્યું. શું નથી મળ્યું? સર્ટિફિકેટમાં લખ્યું છે કે ચોખડિયાને અમુક વિષયોમાં શિક્ષણ મળ્યું છે, પણ મિસ્ટર પ્રિન્સિપાલ, મને શિક્ષણ મળ્યું જ નથી, ભણતર મળ્યું જ નથી, મારા નાણાનું વળતર મળ્યું નથી, માટે હું તમને તમારું સર્ટિફિકેટ પરત કરું છું. તમે નાણા પરત કરો. અરે અરે અરે, એ કેવી રીતે બને? કેમ ના બને? તમે પૈસા લઈને મને જે માલ વેચ્યો તે મને મળ્યો જ નથી. ફેન્સી સર્ટિફિકેટ મળ્યું, મને ફેન્સી ખોખું મળ્યું. ખાલી ખોખાનું શું કરે? અંદર કઈ માલ તો હોવો જોઈએ ને. મારી જિંદગીમાં મેં આવું નથી સાંભળ્યું. ક્યાંથી સાંભળ્યું હોય? તમે કહી દીધું કે ચોખડિયા જા, તે ભણી લીધું, એટલે મેં માની લીધું કે મેં ભણી લીધું. રહી રહીને ખબર પડી કે હું અહીં દાખલ થયો ત્યારે હતો એવો ઢ નો ઢ છું, અને પેલો રસિકો ના મળ્યો ને તો હજી પણ ટીચાયા કરત. રસિકો? રસિકલાલ, મારો લંગોટિયો દોસ્ત, મને કલાક પહેલા રસ્તામાં ભેટી ગયો. મેં એને પકડીને ઊભો રાખ્યો, પણ એ કહે, ચોખડિયા અત્યારે નહીં, મને એક મિનિટનો ટાઈમ નથી, સરસ્વતી મિલના શેરના ભાવ હેઠા જઈ રહ્યા છે, ધંધો કરી લેવા દે, ઘી કેળા છે, ઘી કેળા. મેં પૂછ્યું, અલ્યા ભાવ હેઠા જાય તેમાં તને ઘી કેળા કેવી રીતે મળે? તો મને કહે, તું એક નંબરનો ડોબો છે, આટલી સીધી સાદી ધંધાની વાતની ખબર નથી પડતી, તો તું ભણ્યો શું? જા, જઈને નિશાળમાંથી તારી ફી પાછી લઈ આવ. બસ આટલી જ વાત, અને મને જિંદગીમાં પહેલી વાર ભાન થયું કે હું ભણ્યો જ નથી, શાળામાં કંઈ શીખ્યો જ નથી, તો મારે મારી ફીના પૈસા પાછા કેમ ના લેવા? હવે સાહેબ, મહેરબાની કરો, આપણો હિસાબ કરી નાખો. તમારો ટાઈમ કિંમતી છે અને મને પૈસા કિંમતી છે. આ બધું તમે સિરિયસલી કહો છો? ત્યારે શું હું મસ્કરી કરું છું? એ મસ્કરી તો તમે મારી કરી છે, હું તો સિરિયસ છું. ફક્ત કોઈ રસિકો રસિકલાલ તમને રસ્તામાં આવી બળતી સલાહ આપી જાય, એને તમે સિરિયસલી લઈ લીધી? હું એટલો સિરિયસ છું કે તમે ના પાડશો ને તો હું SSC બોર્ડમાં, એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં બધે ફરિયાદ કરીશ. હે? હા, કોર્ટમાં જવું પડશે ને તો જઈશ, સીધો કેસ છે. કુલે પૈસા લીધા છે પણ માલની ડિલિવરી નથી કરી. ઠગાય. 420. ઓહ, તારું મગજ ઠેકાણે નથી. પણ જો એ તમને ખોટું લાગતું હોય ને તો મારી પરીક્ષા લો, બોલાવો તમારા માસ્તરોને, એ બધા મને નાપાસ કરે તો પછી તમે મારી ફી પાછી આપશો કે નહીં? પરીક્ષા? એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મને હક છે. મને પોતાને જ ખબર નથી પડતી કે કોને શું હક છે. આખો કેસ કોમ્પ્લિકેટેડ છે. છે જ, મારી આખી લાઈફ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ છે. ગું ચૂકેલી નાખો. સાહેબ, તમે પણ છૂટા, હું પણ છૂટો. એટલું સરળ નથી. આમાં મારે સ્ટાફની મીટિંગ બોલાવવી પડે. હજી સુધી આવો કેસ આવ્યો નથી. અમારે વિચારો કરવા પડશે. તમે બહાર જઈને બેસો. બહાર જાઉં? હા, મારે મીટિંગ બોલાવવી પડશે, થોડો વખત લાગશે. બહાર જાઓ અને પેલા નાલાયકને અંદર મોકલો. ભલે. આ કઈ જાતની આફત? સીધી રીતે તો જશે નહીં. પરીક્ષાનો આઈડિયા સારો છે. આ બધા પાસ કરી દે તો પૈસાનો સવાલ જ નહીં. ઉભો ઉભો શું જુએ છે? જા જા, જઈને મીટિંગ બોલાવ. કોને બોલાવું? સ્ટાફ
સ્ટાફ રૂમમાં જે ટીચરો ફ્રી હોય તેમને બોલાવી લાવ. કહે સાહેબ અર્જન્ટ બોલાવે છે. ભલે. પેલો બહાર બેઠો છે એનું શું કરવાનું? તારે કાંઈ કરવાનું નથી. ભલે બેઠો, તું એની સાથે મગજમારી ન કરતો. પાગલ માણસ છે. લાગે છે એવો સાહેબ. બધાના મગજ અહીંયા હોતા જ નથી. જો આવા ચોખડી અને ફીના પૈસા પાછા આપીએ તો જતે દિવસે વિદ્યાર્થીઓ તો શું માસ્તરો પણ કહેશે અમે કાંઈ ભણ્યા નથી, અમને કાંઈ આવડતું નથી. પૈસા પાછા આપો. શહેરની બધી સ્કૂલો બંધ કરવાનો વખત આવે. અમારો ધંધો ભણાવવાનો છે. તમે ભણો ન ભણો એ અમારે જોવાનું નથી. એ માણસ એના મનમાં સમજે છે શું? હું તે કાંઈ ફૂટપાથ ઉપર બેઠેલો ફેરિયો છું? માલની ડિલિવરી નથી થઈ તો પૈસા પાછા આપો. એટલે સમજે છે શું? તત પપ કર્યા વગર બેસી જાઓ. મારે તમને બધાને સિરિયસ વાત કહેવાની છે સજ્જનો. એક ક્રાઇસિસ ઊભી થઈ છે, અભૂતપૂર્વ ક્રાઇસિસ. મને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી મળવા આવ્યો છે. ચોખડિયા કે એવું કંઈક એનું નામ છે. એણે એક કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ ઊભો કર્યો છે. આપણે જો હોશિયારીથી પ્રોબ્લેમ સોલ્વ નહીં કરીએ તો આપણે સૌ, બલકે દેશના, જગતના સર્વ અધ્યાપકો, પ્રાધ્યાપકો, આચાર્યો, પ્રાચાર્યો આ બધા જ સંકટમાં આવી જશે. સમસ્ત શિક્ષક જગતનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હે? એવું તે શું બની ગયું? બન્યું નથી પણ બનવાની તૈયારીમાં છે. એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પોતાની ટ્યુશન ફીની રકમ પાછી માંગવા આવ્યો છે. ટ્યુશન ફી પાછી? ભૂતપૂર્વ? શા માટે? શટ અપ, આઈ મીન સાયલન્સ. સર, એ ફી શા માટે પાછી માંગે છે? કારણ કે અહીંથી એ SSC પાસ થઈને ગયો, પછી બધે નિષ્ફળ ગયો છે, બેકાર છે. એને કોઈએ કહ્યું તું કાંઈ ભણ્યો જ નથી, જઈને તારી ફીના પૈસા પાછા લઈ આવ. બોલો, એ બાબતમાં તમારે શું કહેવાનું છે? અમારા વિજ્ઞાનમાં ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી દ્વારા પુરવાર થયું છે કે એક શિક્ષક એક વિદ્યાર્થીને એક વિષય શીખવવામાં જેટલો સમય લે છે તેના કરતા 10 ગણા ઓછા સમયમાં એ વિદ્યાર્થી શીખેલું સર્વ કંઈ ભૂલી જાય છે. તમારો એ લો વાહિયાત છે. મનુષ્ય જો શીખેલું સર્વ કંઈ ભૂલી જતો હોત તો માનવ હજી પશુની અવસ્થામાં તો હોત. ઇતિહાસ શું પુરવાર કરે છે? માનવી શીખેલું યાદ રાખે છે અને તે વડે જ પ્રગતિ સાધે છે. ભારતમાં જ્યારે આર્યોનું આગમન થયું. મિસ્ટર ભટ્ટ, આ કાંઈ તમારો ઇતિહાસનો વર્ગ નથી. આર્યોના આગમનની વાત છોડો, અત્યારે વર્તમાન કાળમાં જે પશુનું આગમન થયું છે તેની વાત કરો. એ આપણી પાસે પૈસા માગે છે, પૈસા. એ રકમ એણે આપણને હપ્તે હપ્તે ચૂકવેલી, એના ઉપર જો આપણે વ્યાજ ગણીએ તો? વ્યાજ જાય ચૂલામાં. પ્રશ્ન એ છે કે મુદ્દલ આપવું કે નહીં. આપણે એ કયા સ્થળે છે? એના અક્ષાંશ રેખાંશ જાણવાથી શો ફરક પડે છે? એ માણસ બહાર બેઠો છે, કહે છે મારી પરીક્ષા લો, હું પાસ થાઉં તો મને પૈસા ના આપતા, પણ ન પાસ થાઉં તો મારી ટ્યુશન ફીના પૈસા પાછા આપો. નહીં આપો તો કોર્ટે જઈશ, ફરિયાદ કરીશ, પૈસાની સામે મને માલ મળ્યો નથી. એવું બોલ્યો? સામો કેસ કરો સામો. અસલના જમાનાની તો ભાવના જ રહી નથી. કાગારોડ કરવાથી કાંઈ વળવાનું નથી. આપણે એની પરીક્ષા લઈએ અને એ માણસને આપણા વિષયમાં પાસ કરીએ. એ ભૂલે ચૂકે ના પાસ ન થાય જોજો, નહીં તો આપણે તકલીફમાં આવી જઈશું. ખરી વાત છે,
કોઈ પણ હિસાબે પાસ કરવો જ પડશે. સહેલામાં સહેલા પ્રશ્નો પૂછીશું. કઈ પણ જવાબ આપે તે ખરો ગણીશું. એટલું યાદ રાખજો, એ પૈસા માટે મરણીયો થયો છે. નાપાસ થવા માટે એ જાત જાતની યુક્તિ પ્રયુક્તિઓ કરશે. કેટલું વિચિત્ર! વિદ્યાર્થીઓ પાસ થવા માટે ચોરીઓ કરતા હોય છે ત્યારે એ નાપાસ થવા માટે તૈયાર થયો છે. પણ એક બાબત લક્ષમાં રાખજો, આપણે સૌએ સંપીને એને પરીક્ષામાં પાસ કરી એના પ્રપંચ પણ નિષ્ફળ બનાવવાનો છે. હા, જો એકવાર આવા કોઈ અલેલ ટપુને પૈસા આપીશું તો સમાજમાં વાત ફેલાઈ જશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાઈનો લાગશે, આપણી બદનામીનો ઇતિહાસ રચાશે, શાળાનું નામ શહેરના નકશામાંથી નષ્ટ થઈ જશે. તમારી ગણતરી સાવ સાચી છે. તો તમે સૌ તૈયાર છો? સર, યસ સર. જોજો, ગોટાળા ના કરતા, એ જાણી બુજીને ખોટા ઉત્તર આપશે અને તમારાથી તમારી ટેવ મુજબ એને નાપાસ કરી દેવાશે અને શાળાનું દેવાળું ફૂંકાઈ જશે. તમે ચિંતા ના કરો સર, અમને પણ ચાલાકી કરતા આવડે છે. પ્યુન, પેલો બાર બેઠો છે એને અંદર મોકલ. એ સાહેબ, એ તો ચક્રમ માણસ છે, એ તો કહે છે કે આજે એની પરીક્ષા છે. પંચાયત કર્યા વગર એને અંદર મોકલ. તું બહાર જ બેસી રહેજે, બીજા કોઈને અંદર આવવા ના દેતો. આવડી નવું, અહીંયા કોણ ચક્રમ છે ખબર જ નથી પડતી. જરા એ પણ ગાફેલ ન રહેતા, હા, નહીં તો છાપે ચડી જઈશું. આજકાલ છાપા વાળાઓને સારા સમાચારો છાપવામાં રસ જ નથી. હા, ડોન્ટ વરી સર, અમે એનો આ એક્સપેરિમેન્ટ ફેલ કરી નાખશું. આવો ચોખડિયા, ત્યાં સામે ખુરશી ઉપર બેસો. તમે સૌ તૈયાર છો? યસ સર. પ્રિન્સિપાલ સાહેબ, હજુ તમે આ જરી પુરાણા ઠોઠા સાચવી રાખ્યા છે? મ્યુઝિયમમાં મૂકવા જેવા નમૂનાઓ છે. મિસ્ટર ચોખડિયા, બિહેવ યોર સેલ્ફ. ગુજરાતીમાં બોલો, મને અંગ્રેજી નથી આવડતું. જરા વિવેકથી વર્તો, બેસી જાઓ. વાંધો નહીં સાહેબ, આપણી શાળાનો આદર્શ છે કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે ભેદભાવ ન હોવા જોઈએ, પરસ્પર પ્રેમ અને મૈત્રી હોવા જોઈએ. એ દ્રષ્ટિએ ચોખડિયાનું વર્તન યોગ્ય છે. રીતભાતમાં, સભ્યતામાં હું તમને 100માંથી 100 માર્ક્સ આપું છું ચોખડિયા. રાઈટ, રાઈટ, બરાબર છે, એક્સેલન્ટ, ગુડ, એક્સેલન્ટ, રાઈટ, રાઈટ. આ રીતે મને પાસ કરીને તમે મારા પૈસા હજમ કરી જવા માંગો છો, ચાંચિયાઓ? તો પછી તમને મારી ગલીની થોડી ગાળો પણ સંભળાવું, એટલે મૈત્રીના આદર્શ પ્રમાણે 100માંથી 200 માર્ક આપવાનું મન થશે. ચોખડિયા, સભ્યતાની પરીક્ષા પૂરી થઈ ગઈ, અમને સંતોષ છે. ઠીક છે, ઠીક છે, ચલાવો આગળ, ચમચાઓ, ઝટપટાવો, મારે પૈસાની જરૂર છે. બેસો તો ખરા ચોખડિયા. હું ઊભો છું એમાં તમારા બાપનું શું જાય છે? એ ઊભા રહેવા ઈચ્છે છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરવાર કરે છે કે એમની તંદુરસ્તી સારી છે. લખો, શરીર સૌષ્ઠવમાં ફૂલ માર્ક્સ. શું કરો છો મૂર્ખાઓ? આ તે પરીક્ષા છે કે કવ્વાલીનો પ્રોગ્રામ? લો, આ બેઠો. ગુડ, વેરી ગુડ.
છોકરો આજ્ઞાંકિત લાગે છે. કલ્પના શક્તિ ઉત્તમ, ક્યાં પરીક્ષા ક્યાં કવાલી, એક્સલન્ટ. આત્મવિશ્વાસ ફૂલ માર્ક્સ. રાઈટ રાઈટ બરાબર છે. એક્સલન્ટ ગુડ. મને પાસ તો કરી જુઓ. ભટ ભટ પ્રશ્નો પ્રશ્નો પૂછું છું. એ સુજે તો પૂછે ને. સુજ્યું તો પૂછો. મહાભારત નું યુદ્ધ કેટલા દિવસ ચાલેલું? મને ખબર નથી. ખબર છે પણ અડાઈ કરો છો. ચાલો જોઉં. બોલો શું છે પ્રશ્ન? મહાભારત નું યુદ્ધ કેટલા દિવસ ચાલેલું? ઓ સહેલું છે. 7-1 મીટર ચાલેલું. કદાચ 9 મીટર પણ ચાલ્યું હોય. વેરી ગુડ, તમારો જવાબ તદ્દન સાચો છે. એક દિવસનો 1/2 મીટર ગણો. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું તો 18 દિવસના 9 મીટર થાય. ચોખડિયા, તમે મહાન પંડિત છો. ઇતિહાસના પ્રશ્નનો ઉત્તર તો સાચો આપ્યો, એની સાથે તમે ગણિત અને વિજ્ઞાનમાં પણ તમારી વિદ્વતા પુરવાર કરી આપી. ઇતિહાસમાં ફૂલ માર્ક્સ, વિજ્ઞાનમાં પણ, ગણિતમાં પણ. તમે તો માસ્ટર છો કે મવાલીઓ? કૂતરાની પેઠે ચોટી પડતા શરમ નથી આવતી? શાંતિ 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 ચોખડિયા. હા આ તો ભાઈ ચોખડિયા. જી. તાપી નદી ક્યાં આવી? તારા બાપના કપાળમાં. રાઈટ, ફૂલ માર્ક લખો. ફૂલ માર્ક. એ આ જાનકી મારી નાખશે. આ વાહ 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 વાહ. તમે તો કહ્યું સુરતમાં. મે હું કહ્યું જ નથી. મે તો એમ કહ્યું કે તારા બાપના કપાળમાં. તમે વિચક્ષણ રીતે બેવડો સાચો ઉત્તર આપ્યો. એક તો મારા પિતા શ્રી સુરતના છે, એ સાચું. બીજું કે એમનું કપાળ, કપાળ એટલે પણ માણસની સુરત. એ સુરતમાં તાપી, ફૂલના પણ ફૂલ માર્ક્સ. હા તો મારે 2 પ્રશ્ન પૂછવાના છે. એક અઘરો છે, એક સહેલો છે. પૂછો. આપણે પ્રકાશની ગતિને એક્સ કહીએ અને ધ્રુવના તારા તથા સૂર્ય વચ્ચેના અંતરને વાય કહીએ, તો પછી ચંદ્રનો પરિઘ કેટલો થાય? ચંદ્રનો પરિઘ 629 કિલોગ્રામ. તદ્દન ખોટું. હું તને નાપાસ જાહેર કરું છું. થેન્ક યુ. હું નાપાસ થઈ ગયો. સાહેબ થેન્ક યુ. આ થઈ ગયો ને ફેસલો. શુક્લ, આ શું બફાટ કર્યો તમે? શું થાય સર, એ મારા પ્રશ્નનો સાચો ઉત્તર ન આપી શક્યો. અરે અરે, પણ આ તો આફત થઈ ગઈ. એની માગણી વ્યાજબી છે સર. તમારું ભેજું ઠેકાણે છે? હા. તો કહો ચોખડિયા, અમારે તમને કેટલા રૂપિયા આપવાના થાય? હે, હવે મૂળ વાત કરી તો સાંભળો સાહેબ. હું તમારી સ્કૂલમાં 4 વર્ષ ભણ્યો. કેટલા? 4. 1 મહિનાની ફીના 200 રૂપિયા પ્રમાણે 12 મહિનાના 2400 રૂપિયા થાય. હે, કેટલા? 2400. તે પ્રમાણે 4 વર્ષના 9600 રૂપિયા થાય. કેટલા? વર્ષની ફી, પરીક્ષા ફી ભૂલી ગયો, 110 રૂપિયા. એટલે 4 વર્ષના 440 રૂપિયા થાય. કેટલા? 440. એટલે 9600 + 440 ઉમેરો તો ટોટલ રૂપિયા થાય 10,040. પૂરા મેં તમને ચૂકવ્યા છે. પાછા આપો. સર. હા તો સાંભળો ચોખડિયા, આજ મારો 2જો અને 6લો પ્રશ્ન હતો. તમે આ રૂપિયાની ગણતરી બરાબર કરી આપી એટલે હું તમને ગણિતમાં પાસ જાહેર કરું છું. હે?
શ્રી ઘનશ્યામ બાળમંડળના બાળકો રજૂ કરશે હોળી ગીત.
અદભુત ગીત જોઈ અને સંચાલક સંતોને એમ થયું કે તમને તો કાંઈક આપવું જોઈએ, પહોંચી જાઓ પાછા સ્ટેજ ઉપર. વ્યસન મુક્તિ એ નાટકના વિદ્યાર્થીઓ તૈયાર જ છે, એક નૃત્ય, એક નાટક અને ત્યાર પછી લોટા ફોડ. જોરદાર હાથતાળીનો નાદ ભક્તજનો આવા સરસ મજાના ઉત્સાહી તરવરતા બાળકો માટે, જેને આજે આ રાત્રિને આપણા માટે એક યાદગાર બનાવી. શ્રી નૂતન મંદિર મહોત્સવની સૌથી પ્રથમ રાત્રિ અને તે પણ આવા બાળકોના સથવારે જ્યારે થતી હોય ત્યારે આપણા હૈયામાં આનંદ કેમ ન હોય, ઉલ્લાસ કેમ ન હોય. તમામ બાળકોને આ મોમેન્ટો અર્પણ કરવામાં આવશે. ભક્તજનો છોડ જો વ્યસન જો હોય તો આવા દિવ્ય સહજાનંદ સભા મંડપમાં બેઠા હોઈએ, સ્વામિનારાયણ નગરમાં આપણે જ્યારે પગલા પાડ્યા હોય ત્યારે આ સ્વામિનારાયણ નગર અને સહજાનંદ સભા મંડપમાંથી આપણે આપણા વ્યસનોને છોડીને જ જઈશું. વ્યસન મુક્તિ. સમજાવીએ છીએ અમે લઠ્ઠાની લિજ્જત છે ન્યારી, જે કુટુંબની કરે છે ધૂળધાણી. તમારી ન્યારી લિજ્જત તમારા કુટુંબને ધૂળધાણી કરે છે, એ પણ ભૂલી જાઓ છો લઠ્ઠાની લિજ્જતમાં? આ લઠ્ઠો તમારા કુટુંબને ડૂબાડી દે છે. જો તમારે જિંદગી બનાવવી છે એવન, તો છોડો દારૂ ધૂમ્રપાન તમાકુનું સેવન. બીડીનો ધુમાડો તમારા બાળકોના ભવિષ્યને ધૂંધળું બનાવે છે. વ્યસનના ઓછાયામાં આવી ગયા પછી રાજા બની મહાલતા તમને આ વ્યસનો રાજા બનવાના ભ્રમમાં મૂકી ગુલામ બનાવી નાખે છે. અને માત્ર તમને જ નહીં પણ તમારા થકી જ પરિવારને અને સમાજને પણ ગુલામ બનાવી નરકમાં ધકેલી મૂકે છે. આ વ્યસન રાક્ષસોએ તમને કેવા ગુલામ બનાવ્યા છે એ જોવું છે તમને? આખી પૃથ્વી પર કેવો ભરડો લીધો છે એ જોવો છે તમને? પોતાનું સામ્રાજ્ય મજબૂત બનાવવા તમારા શું હાલ કરે છે જોવું છે તમને? શાંતિથી જુઓ, સમજો અને સમજ્યા પછી મુક્ત બનો એ રાક્ષસો.
દે ધનાતન ભરડો લઈને જકડી રાગ દે ધનાતન દે ધનાતન દે ધનાતન દે ધનાતન ભાગે નહીં બાંધી રાગ દે ધનાતન દે ધનાતન દે ધનાતન દે ધનાતન દે ધનાધન દે ધનાધન દે ધનાધન હોશ બુલાવી કચડી નાગ દે ધનાધન હોશ બુલાવી કચડી નાગ દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન ધીમો ફાડી ના સિગરેટ થી છાતી ચીરી ના દારૂ થી શરીર ચાડી ના દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન ચકડી રાખે ભરડો લઈને ભાગે નહીં બાંધી રાખ શોષણ કરી નીચોવી નાખ નર્કના દ્વાર ખોલી નાખ દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન નથી રહી તાકાત કોઈની છોડાવે આ ગુલામોને દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન દે ધનાધન અને આમ દિવસો નહીં વર્ષોના વર્ષો નશામાં બગાડ્યા પછી હાલ કેવા થયા જે આદતોના ગુલામ રહ્યા લોકો ઉડાવે હાંસી આદતોએ વાળી આ નીચે આ ઉપર આ આગળ આ પાછળ આ ફૂંકે આ ટોકે આ ઉતરે છે ધારધાર આ સિગરેટમાં આ પડીકીમાં આ બોટલમાં આ પાતાલમાં અરે ભાગો રે ભાગો અરે ભાગો રે ભાગો બચાવ 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 અરે ભાગો નહીં અરે ભાગો નહીં ભગાવો અરે ભાગો નહીં ભગાવો બચાવવા તો આવ્યા છે આ બાળમંડળના બાળકો તો લ્યો પાણી હાથમાં કે આજથી વ્યસન નહીં કરો તમે ડરપોક છો તમે કાયર છો અમે નહીં છોડીએ થવો હોય તે થાય થાય નાદાની છોડો ભયંકર પરિણામ ભોગવવા પડશે જોયું નહીં હમણાં તમારા આ સાથીદારોએ પણ વ્યસન છોડી દીધા તમે પણ છોડી દો તક છે સમજી જાઓ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે હજી સુધી તો કાંઈ થયું નથી ને થાશે પણ નહીં ઓ નહીં છોડો હું પણ નહીં છોડો વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ તમે તમે તમારે રસ્તે જાઓ અને મહેરબાની કરી અમારી ચિંતા છોડો અમે ચિંતા નથી કરતા તમારા પરિવારની ચિંતા કરીએ છીએ ભગવાન તમને સદબુદ્ધિ આપે બીજું શું જાણ્યા પછીએ અજાણ્યા બની અને તમારા પરિવારને પણ દુઃખની ખાણમાં ધકેલો છો આ પડીકી તમે ટેસથી વાગોડો છો ભેંસની જેમ પણ આમાં શું શું ભેળવવામાં આવે છે એ જાણો છો તમે સોપારીના ટુકડા તમાકુ કાથો ચૂનો બીજું શું કેમ તમે અખબાર તો વાંચો છો ને રોજ રોજના અને એ અખબારોમાં પણ આવી ગયું છે કે નશા માટે કરીને તમને આદતોના ગુલામ બનાવવા માટે આ પડીકીમાં મરેલા ઝેરી પ્રાણી જીવડાનો પાવડર બનાવી ભેળવવામાં આવે છે જુઓ જુઓ આ જુઓ
તમારી જ આ પડીકી પર વીછી છાપેલ છે અને નીચે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, તમાકુ જાન લેવા હૈ, તમાકુ સે કેન્સર હોતા હૈ. અને આ સિગરેટની પાકીટ પર પણ આવું જ લખ્યું છે, સિગરેટમાં રહેલ નિકોટીન તમારા ફેફસાને કોરી ખાય છે. આ બધું જોયા જાણ્યા પછી તમે લોકો ટેસ્ટથી આરોગો છો ને ફૂંકો છો. અને તમે એ પણ ભૂલી જાઓ છો કે તમે નથી આરોગતા, નથી ફૂંકતા, પણ આ વ્યસન તમને અને તમારા પરિવારને ખાઈ જાય છે, ફૂંકી નાખે છે. ધીમું ધીમું ઝેર છે આ બધું, જે તમારા શરીરને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. હટી જાઓ, હટી જાઓ, બધાને હોસ્પિટલ ભેગા કરવા પડશે, આપણે યોગ્ય સમયે જ આવ્યા છીએ. ચાલો ચાલો બાળકો, મદદ કરવા માંડો બધા. હલો હલો, 108 એમ્બ્યુલન્સની જરૂર છે. હા હા હા, જલ્દી આવો. હા, ઇમરજન્સી કેસ છે સાહેબ, ઝેરી લઠ્ઠાનો ભોગ બન્યા છે બધા. તો બધાને ઓપરેશન થિયેટરમાં લઈ લો. વોટ બોય, વેક્યુમ પંપ, ઓક્સિજન બોટલ, સર્જરીના સાધનો તૈયાર કરો, જલ્દી જાઓ, જલ્દી. ક્યાં છે, ક્યાં છે? શાંતિ શાંતિ, ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. એમાં મારો ભાઈ છે. કેમ છે મારા ભાઈને? બધાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. શાંતિ રાખો, બધું બરાબર થઈ જશે, તમે ચિંતા ના કરો. શું થશે હવે? મારી પાસે તો પૈસા પણ નથી હોસ્પિટલના ખર્ચના. બચી જશે ને મારો દીકરો? સાહેબ, એની વહુ પણ બેભાન થઈ ગઈ છે આ સમાચાર સાંભળીને. કુટુંબનો આધાર છે, બચાવી લેજો સાહેબ, નહીં તો બરબાદ થઈ જશું અમે. આપઘાત કરવાનો વારો આવશે. મહેરબાની તમારી. ઓ સાહેબ, મહેરબાની તમારી. તમે શાંતિ રાખો, ભગવાનને પ્રાર્થના કરો, બધું બરાબર થઈ જશે. ઓપરેશન થિયેટરમાં ડોક્ટરો બચાવવાનો પ્રયત્ન કરે છે. શાંત રહો, બધા શાંત થઈ જાઓ. બેટા, તું કોની સાથે આવ્યો છે? તારા મમ્મી પપ્પાને શોધે છે. મારી માં ભગવાનના ઘરે છે. તું અહીં કેમ આવ્યો છો? મારા બાપા. તારા બાપા હોસ્પિટલમાં દાખલ છે? તારી સાથે બીજું કોઈ નથી આવ્યું? બીજું કોઈ છે જ નહીં મારું. મારા બાપા. શું થયું છે તારા બાપાને? દારૂ પીતા હતા, અહીં લઈ આવ્યા છે એમ કે છે માણસો. તારા દાદા, કાકા, નાના, માસા કોઈ? કોઈ નથી. તારા બાપા? એના સિવાય બીજું કોઈ નથી. તારા બાપાનું નામ? ભીમા કારા. આપણે લાવ્યા છીએ એમાં જ નામ છે આ તો. આવ, તારા બાપાને કઈ જ નહીં થાય, અમે જ લાવ્યા છીએ તેને હોસ્પિટલમાં. બેસ બેસ, અહીં બેસ. સાહેબ, તમે સારું કામ કર્યું છે. તમે
અને આ બાળકો? શ્રી ઘનશ્યામ બાળમંડળના બાળકો છે આ બધા જ. અમે બધાને વ્યસન છોડાવવા શેરીએ શેરીએ સમજાવતા ફરીએ છીએ. વોટ બોય, આ લોકોને વોર્ડમાં દાખલ કરી દો. સાહેબ, હવે કેમ છે આ લોકોને? અને બીજા બેને? માન માન બચાવી શક્યા છીએ આ બંનેને. એક જણને અંધાપો આવી ગયો છે. સાહેબ, મારો છોકરો બરાબર છે ને? એના પર જ ઘર ચાલતું હતું, બરોબર છે ને? આ બેમાં તમારો દીકરો કોણ છે? આમાંથી તો કોઈ નથી સાહેબ. આઈ એમ સોરી, પણ એ બે જણને અમે બચાવી શક્યા નથી. મરી ગયા રે, મરી ગયા રે, જીવતા મારી ને ક્યારે છોરા તે તમને. હું કમાઈ નથી શકતો, એની બહુ તો આપઘાત કરી નાખશે, બરબાદ કરી નાખ્યા અમને દારૂએ તો. આ દારૂમાં ક્યાં પીડા? ડોક્ટર, બીજું કોણ છે? વીમાકારા એને પણ નથી બચાવી શક્યા અમે. ઝેર વધારે પડતું ફેલાઈ ગયું છે એનામાં. રીતે વ્યસનમાં ફસાયેલા કેટલાય બાળકો અનાથ થઈ જાય છે, કેટલીય સ્ત્રીઓ વિધવા થઈ જાય છે, પરિવારમાં તિરાડ પડી જાય છે. વ્યસનની આ જાળમાંથી કોણ બચાવશે? આ દુનિયાને વ્યસનમાંથી અમે બચાવશું. શેરીએ શેરીએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવશું, અમે લોકોને બચાવશું. શરૂઆત આપણે ભગવાનને શતશત દીપ જલેથી વંદન કર્યા, આપ મહેમાનોનું સ્વાગત કર્યું અને છેલ્લે રાષ્ટ્ર વંદનાની ભાવના સાથી અહીંયા બાળકો રાષ્ટ્રને વંદન કરી અને આ કાર્યક્રમના સુકાનને અંતિમ તરફ લઈ જશે. તો દેશભક્તિ ગીત